નમસ્તે મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, આજના 24 નવેમ્બર વર્તમાન પ્રવાહો લઈને અમે તમારી સમક્ષ ફરીથી હાજર થયા છીએ. મિત્રો, કેટલીક અગત્યની ઘટનાઓ આપ જાણો છો. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરંટ અફેર છે, તેના કોઈ ને કોઈ નિયમ છે અને આવરવામાં આવતા જ હોય. 24 નવેમ્બરના ઇતિહાસ સંદર્ભે બે મહત્વની ઘટનાઓ યાદ રાખવાની છે. મિત્રો, એક ક્રિકેટર હરફન મોલાનો આજે જન્મ થયો હતો અને 1877ની સાલમાં ક્વાસાજી જમશેદ પેટીગ્રા પહેલાં ડેપ્યુટી કમિશનર બનેલા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ મહિલા T20 મેચના સેમિફાઇનલ કોણ જીત્યું, તો મિત્રો આવશે ઇંગ્લેન્ડ. વર્તમાન સમયની અંદર જ મહિલા T20નું આયોજન થયેલું છે, જેમાં ભારત ઘણા બધા મેચ જીતી ચૂક્યું છે અને સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. એ સેમિફાઇનલની સમયે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ સેમિફાઇનલ યોજાયો હતો. વેસ્ટ ઇન્ડિઝની અંદર મિત્રો આ રમત રમાઈ રહી છે અને 103 રનનો લક્ષ્ય ભારતે ઇંગ્લેન્ડ સમક્ષ મૂકેલો હતો, જે તેમણે 2 વિકેટની અંદર જ પૂર્ણ કરેલો હતો. ત્યાર પછી વાત કરીએ આપણે હમણાં જ ઉજવાયેલી એવી ગુરુ નાનક જયંતિ. કેટલામી જન્મ જયંતિ હતી ગુરુ નાનકની? તો 549 આવશે. મિત્રો, શીખોના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનક છે. તેમનો મંત્ર છે એક ઓકાર સંતનામ છે. ત્યાર પછી મિત્રો, વાઇબ્રન્ટ સમિટિ 2019 ક્યારે યોજાશે? તો કે 18-20 જાન્યુઆરી દરમિયાન આ વાઇબ્રન્ટ સમિતિ છે યોજાનાર છે. તેની મિત્રો થીમ છે શોપિંગ અ ન્યૂ ઇન્ડિયા છે. 2 વર્ષે મિત્રો વાઇબ્રન્ટ સમિટિ ક્યારે યોજાય છે? એકવાર આપેલાના પરીક્ષાઓની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો દર 2 વર્ષે જાન્યુઆરી માસમાં જ આનું આયોજન થાય છે, એ પણ યાદ રાખી લેજો. છેલ્લી સમિટ ક્યારે હતી? 2017માં હતી. આ વર્ષે કેટલામી સમિટ છે? તો મિત્રો 9મી સમિટ છે. તો વાઇબ્રન્ટ સમિટના સંદર્ભે મિત્રો આ વસ્તુઓ યાદ રાખવાની છે. સાથોસાથ આ વાઇબ્રન્ટ સમિતિના સંદર્ભે કેટલાક મહત્વના નિર્ણયો છે લેવાયા છે, કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના મથક એવા રાજપીપળા પર એરપોર્ટનું નિર્માણ અંતર્ગત છે. સાથોસાથ રાજપીપળા સુધીની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રેલવે ટ્રેકનું આયોજન પણ કરવામાં આવનાર છે. તો તે બધી જ બાબતો છે વાઇબ્રન્ટ સમિતિ સાથે પણ સાંકળી લઈને યોજાવાની છે. પ્રધાનમંત્રીએ હાલમાં કેટલામાં જિલ્લામાં ગેસ વિતરણ યોજના શરૂ કરી? 129 જિલ્લામાં. મિત્રો ક્યાંથી શરૂ કરી જો તમને એવું પૂછાય, તો દિલ્હીથી ડિજિટલ માધ્યમ દ્વારા આ 129 જિલ્લાની અંદર તેમણે કાર્યક્રમ રાખેલો હતો અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના છે પ્રારંભ કરાવેલી છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ કોણ છે? આપને એમ લાગતું હશે કે કરંટ અફેરની અંદર વચ્ચે ક્યાં જીકેનો પ્રશ્ન આવી ગયો. તો મિત્રો હાલમાં જ જમ્મુ કાશ્મીરની વિધાનસભા છે ભંગ થઈ છે. અને ભંગ ક્યારે થયો હતો? તો કે 22 નવેમ્બરના રોજ થયો હતો. અને તેના સંદર્ભમાં સાંકળીને તમને એવો પ્રશ્ન પૂછાય કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ કોણ છે? તો આવશે સત્યપાલ મલિક. એ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે. જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની અંદર 87 સીટ હોય છે મિત્રો, અને જેમાં કોઈપણ પાર્ટીએ સમર્થન મેળવવા માટે 44 સીટ છે તેની ઉપર પોતાનો કબજો છે એ હોવો જોઈએ. ત્યારે જે 44 સીટ એકત્રીકરણ થાય તો જે એ પાર્ટીની સત્તા છે એ અમલી બની શકે. ત્યાર પછી મિત્રો, નંદિતા દાસને કયું સન્માન મળશે? FIAPFનું સન્માન છે એમને મળવાનું છે. ક્યારે મળવાનું છે? 29 નવેમ્બરના રોજ મળવાનું છે મિત્રો. 12મો પેસિફિક સ્ક્રીન એવોર્ડ મિત્રો આ યોજાનાર છે. ફિલ્મ નિર્માતા આવે તમને એવું પૂછે કે નંદિતા દાસ FIAPFના વિજેતા એવા કેની સાથે સંકળાયેલા છે? તો કે ફિલ્મ નિર્માતા સાથે સંકળાયેલા છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ, તો કયા શહેરમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા મૂકવામાં આવશે? મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી કોઈ લાંબી પ્રતિમા, બીજા ક્રમે લાંબી પ્રતિમા છે તો એ છે બુદ્ધની પ્રતિમા મિત્રો, જેનું કામકાજ છે એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જેમણે નિર્માણ કરેલું છે તેવા રામ સુથાર જ કરવાના છે. અને ક્યાં બનવાની છે? તો મિત્રો યાદ રાખી લેજો, ગાંધીનગરની અંદર આનું નિર્માણ થવાનું છે અને જેની ઊંચાઈ છે 80 ફૂટ લાંબી છે. ત્યાર પછી મિત્રો, વર્તમાનમાં ક્યાં સૌથી મોટું પ્રદર્શન કાનમેક 2018ની શરૂઆત થઈ?
તો નેપાળની અંદર મિત્રો આ કાનમેઘ 2018ની શરૂઆત થઈ છે. 22 થી 25 નવેમ્બર સુધી આ કાનમેઘ 2018નું પ્રદર્શન ચાલવાનું છે મિત્રો. એના સંદર્ભે તમને કેટલાક પ્રશ્ન પૂછી શકાય એવા આપણે જોઈએ. તો નેપાળની રાજધાની કઈ છે? તો કે કાઠમંડુ. નેપાળની અંદર ચલણ કેવું પ્રયોજાય છે? તો કે નેપાળી રૂપિયો. નેપાળની સંસદને કયા નામે ઓળખવામાં આવે છે? રાષ્ટ્રીય પંચાયત. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ, ગુજરાતના કયા તીર્થસ્થાનને પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવ્યો? તો વડતાલનો મિત્રો વિકાસ કરવામાં આવ્યો છે પવિત્ર યાત્રાધામ તરીકે. ફાર્બર્સ ઇન્ડિયા લીડરશિપ 2018નો એવોર્ડ કોણે જીત્યો? અજીજ પ્રેમજી. બાંગ્લાદેશના કયા ખેલાડીએ 2018માં સૌથી વધારે સદી કરી છે? મોમિનોલ હકે આ સદી છે ફટકારી છે મિત્રો. વિરાટ કોહલીના સમાંતર આ સદીઓ ગણી શકાય. પાકિસ્તાનમાં કોના દૂતવાસ ઉપર હુમલો થયો મિત્રો? ચીનના દૂતવાસ ઉપર પાકિસ્તાનમાં હુમલો થયો. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો કયા રાજ્યની વિધાનસભાની ઇમારત સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ ઊંચી હશે? તો મિત્રો જવાબ આવશે આંધ્રપ્રદેશ. 68 મીટરની ઊંચી પ્રતિમા રહેશે મિત્રો. મિત્રો તો આ હતા આપણા આજના કરંટ અફેર્સને લગતા પ્રશ્ન. જો આપને ગમ્યા હોય તો ચોક્કસ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ ન ભૂલતા મિત્રો. આપના સહયોગથી આપણે 27,000નો પરિવાર છે બનાવી ચૂક્યા છીએ, તે બદલ પણ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો હવે વિડીયોના અંતે એક નાનકડો એવો પ્રશ્ન જેનો ઉત્તર આપણે કમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. તો એ પ્રશ્ન જોઈ લઈએ. ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ કોણ છે? મિત્રો કમેન્ટ કરીને ફટાફટ જણાવી દો. આપ જાણો છો બહુ ઇઝી પ્રશ્ન છે, એટલે દરેક જેટલા વ્યૂઝ મળે છે તેટલી કમેન્ટ છે ચોક્કસપણે આવવી જોઈએ. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અગેન.